8 ઓક્ટોબરના રોજ આયોજિત 87મા એરફોર્સ ડેની ઉજવણીના યાદગાર પ્રસંગના ભાગરૂપે વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુદળના સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને ભારતીય વાયુદળની આકાશગંગા ટીમે સ્કાય ડ્રાઇવિંગ દ્વારા રંગીન અને દિલધડક એરોબેટિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એર શોમાં ભારતીય વાયુદળના સ્પેશિયલ ઓપરેશન ગરુડ કમાન્ડોએ AN-32 વિમાનમાંથી એન્જિન રનિંગ ઓપરેશન્સ હાથ ધર્યું હતું અને દુશ્મનોના ખેમામાં જય કેવી રીતે વિના સર્જી પરત ફરવાના પ્રદર્શનનો ચિતાર રજૂ કર્યો હતો. નો યોર એરફોર્સની થીમ પર ભાર મૂકીને વડોદરાના એરફોર્સ સ્ટેશને ફાઇટર ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર મિસાઇલ સિસ્ટમ અને રડાર શોનું પ્રભાવશાળી સ્થિતિ પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું, જેમાં ભારતીય વાયુદળના વિવિધ પ્રકારના યુદ્ધવાહકો પણ સામેલ હતા, જેને જોવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. ભારતીયો આ શાનદાર ઉજવણીનો પ્રારંભ આકાશગંગા ટીમ દ્વારા સ્કાય ડાઇવિંગ કર્યું હતું, જેમાં પેરાટ્રૂપ પરસે કલાક દીઠ 120 માઇલની સ્થિર ઝડપે તેમના પેરાશૂટ ખોલીને 8000 ફીટની ઊંચાઈ પરથી કૂદકો મારીને સૌથી રોમાંચક સ્પોર્ટનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જમીન પર સચોટ ઉતરાણ કરવા માટે ઓછી ઊંચાઈ પર તેમનું પેરાશૂટ ખોલતા અગાઉ હવામાં વિવિધ ફ્રીલેન્ડ એરોબેટિક ડ્રિલ્સની રજૂઆત કરી હતી અને ત્યારબાદ AN-32 એસોલ્ટ લેન્ડિંગ હાથ ધર્યું હતું, જેમાં ગરુડ કમાન્ડોએ બિહાઇન્ડ એનિમી લાઇન ઓપરેશન કર્યું હતું. इस टीम में मुझे काफी टाइम हो गया है और ये बहुत ही बढ़िया जगह है जहां हम युवाओं को प्रोत्साहित करते हैं कि हम यूनिफॉर्म पहने हम अपने देश के लिए कुछ करें. ऊपर टाइम नहीं मिलता वैसे सोचने का क्योंकि एक दूसरे के इतने करीब होते हैं और कॉकपिट में करने के लिए इतनी सारी चीजें होती है कि बहुत सारा फोकस रिक्वायर्ड होता है. सो जब हम हवा में होते हैं और हम कुछ नहीं सोचते, बस मैं और मेरा एयरक्राफ्ट. हेलीकॉप्टर को पता नहीं होता कि उसको एक मेल उड़ा रहा है या एक फीमेल उड़ा रही है, तो जितना आप रिस्पेक्ट जहाज को करोगे जहाज आपसे वापस उतना ही रिस्पेक्ट देगा. मैं देश के लड़कियों को यही कहना चाहूंगी कि ऐसी कोई फील्ड आजकल बची नहीं है जिसमें महिलाओं ने एंट्री की नहीं है. सो बहुत अच्छा लगेगा मुझे कि आज इनमें से इतनी सारी जो छोटी छोटी लड़कियों ने देखा वो एक दिन बड़ी होकर यूनिफॉर्म उड़ाए और मैं वहां बैठ के ताली बजाऊं जब वो सारंग उड़ा रही हो. थैंक यू. ये कार्यक्रम जो है वो 8 अक्टूबर को एयरफोर्स डे हो रहा है, उसके उपलक्ष्य में एक बिल्डअप है. हम जगह जगह जो है लोगों में एक उत्साह जताना चाहते हैं, एयरफोर्स की ऑपरेशंस के बारे में बताना चाहते हैं, यूथ को मोटिवेट करना चाहते हैं. नो योर एयरफोर्स, इसलिए ये स्टैटिक मॉडल्स भी हैं यहाँ पे. और आपको हमारी डिस्प्ले टीम्स ने बताया, यानी कि आकाशगंगा है जिसमें पैराट्रूपिंग स्कूल इन्वॉल्व है, सारंग टीम है, और आप देखिए कि लोगों का कितना जोश और उत्साह है, आप देख सकते हैं इन लोगों को देख के. बिल्कुल, क्योंकि एयरफोर्स जो है एक मेरिट बेस्ड सर्विस है, जो परफॉर्म करेगा वो टीम में रहेगा. एंड आपको जान के खुशी होगी कि ये जो कोऑर्डिनेटर स्नेहा कुलकर्णी है वो फर्स्ट डिस्प्ले पायलट हैं, यानी कि एरोबेटिक डिस्प्ले में वो पहली महिला है. तो आपको ये देखना होगा कि यहाँ पे कोई इस टाइप का वुमेन एम्पावरमेंट की जहाँ हम बात करते हैं, नारी के सशक्तिकरण की बात करते हैं, तो वहाँ पर इनका बहुत रोल आता है और एयरफोर्स ने इसको बहुत महत्व दिया. बिल्कुल, ये जोश ही तो है, टच द स्काई विद ग्लोरी, ये एयरफोर्स का मोटो है और नभस्पर्शम दीप्तम, इसी को हमें फॉलो करना है. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સારંગ દ્વારા એરોબેટિક પ્રદર્શન થઈ રહ્યું હતું. સારંગ, જેનો અર્થ સંસ્કૃત ભાષામાં મોર થાય છે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતીય વાયુદળની 4 ALS ડિસ્પ્લે હેલિકોપ્ટર અને તેની ટીમે સારંગનું દિલધડક અને રોમાંચકારી પ્રદર્શન કર્યું હતું. આ ટીમનું નેતૃત્વ ગ્રુપ કેપ્ટન SA ગડેરેએ કર્યું હતું. ટીમ 4 ચમકતા પેઇન્ટ કરેલા ધાતુઓના પક્ષીઓની સાતત્યપૂર્ણ એરિયલ બેલેટ પ્રદર્શિત કર્યું હતું, જેનો આકાર મોર જેવો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ટીમમાં ભાગ લેનાર સ્નેહા કુલકર્ણી, જે ભારતની પ્રથમ એરોબેટિક ડિસ્પ્લે મહિલા પાયલટ હતી, જેમના દ્વારા સચોટ પાયલોટિંગ કરી આકાશમાં અદ્ભુત કરતબો અને સફળ સંચાલન દ્વારા તમામ ઉપસ્થિત લોકોના રૂંવાટા ઊભા કરવા મજબૂર કરી દીધા હતા. આકાશમાં નીત નવા અનોખા પ્રદર્શન સાથે વિવિધ કરતબો દ્વારા વાયુસેનાના આ હેલિકોપ્ટર્સની આ ટીમ દ્વારા અદ્ભુત દિલધડક પ્રદર્શન કરાયું હતું.
એક મહિલા હોવા છતાં સારંગનું પાયરોટિંગ કરતી સ્નેહા કુલકર્ણી દ્વારા ભારત દેશની યુવા દીકરીઓ માટે અદ્ભુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ભારત દેશની યુવતીઓ પણ આજ સારંગનું પાયરોટિંગ કરતી તેમને નજરે જોવા મળે તેવી ખેવના રાખી હતી. તો બીજી તરફ યુવા વર્ગ પણ તેમને પ્રેરણારૂપ ગણતા તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા નજરે જોવા મળ્યા હતા. ઇન્ડિયન એરફોર્સ કે 87th એનિવર્સરી પે હમને યે નો યોર એરફોર્સ આયોજન કિયા હૈ યહાં પે 87th એનિવર્સરી પે વી આર ડુઇંગ ધીસ નો યોર એરફોર્સ સો દેટ વી કેન શોકેસ ધ બેસ્ટ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ. We have forces from the entire South Western Air Command, right from Jodhpur, Jamnagar, Bhuj and Vadodara. As also we have teams from outside the South Western Air Command. We have the Sarang team and we have the Akash Ganga team. We also have the elite Garud commandos who are here. The whole idea is for us to showcase what is the best capability of the Indian Air Force, how we ensure the safety and security of all our citizens and how we are helping them. Not only during war time but also during peace time during natural calamities. We know that there were a lot of floods in the Gujarat and Maharashtra area, and a lot of these forces over here, including the Garud commandos, the lady officers, the pilots, have all contributed towards flood and disaster relief. So that is the reason why Southwestern Air Command decided to hold this Know Your Air Force show today here in Vadodara. આ એર શો જોવા આવનાર મુલાકાતીઓને ભારતીય વાયુદળની કારકિર્દીમાં સંભવિતતા અને નાગરિકમાં સત્તા મંડળોની સહાયમાં એની ભૂમિકા તથા યુદ્ધ દરમિયાન દેશની સુરક્ષામાં એની કામગીરીની માહિતી, પબ્લિસિટી સ્ટોલ, મૂવી સ્ક્રીનિંગ અને વાયુદળના સૈનિકો સાથે વાતચીત દ્વારા આપવામાં આવી હતી. ઉત્સાહી મુલાકાતીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓનો પ્રદર્શન વિસ્તારમાં જમાવડાઓ થતાં એરફોર્સ સ્ટેશન જીવંત બન્યું હતું. આ શોને આશરે 3500 મુલાકાતીઓએ આ એર શો નિહાળ્યો હતો, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સેનાના અધિકારીઓ, એનઆરડીએફ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને તેમના પરિવારજનો સામેલ થયા હતા. આ શોમાં મોટી સંખ્યામાં વડોદરાના શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડર્સની ભાગીદારી જોવા મળી હતી. ડિસ્પ્લેએ યુવાનોને એરફોર્સની પ્રાથમિક જાણકારી આપી હતી તથા તેમને ભારતીય વાયુદળના સૈનિકોના જીવન અને કાર્ય વિશે જાણકારી આપી હતી. તેમની સર્વિસ અધિકારીઓ સાથેની વાતચીત તથા વિમાન ઉપકરણ અને માળખાની મૂળભૂત જાણકારી લાંબા ગાળે યુવાનોને પ્રોત્સાહન આપશે અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા વિશે વધારે જાગૃત બનાવશે, જે રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ પરિબળ છે. ધ્વનિ પંચાલ, જીઆરએસ ટીવી, અમદાવાદ.